આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. પોરબંદરના કુચડી ગામે આવેલ 5,500 વર્ષ જૂના પાંડવકાલીન ભીમ સ્થાપિત ખીમેશ્વર મહાદેવ મંદિરે 6 કિલો ચાંદી જલધારી અર્પણ કરવામાં આવી. પોરબંદરથી 11 કિલોમીટર દૂર આવેલ ખીમેશ્વર મંદિર જ્યાં આજે ભનુભાઈ ઉકાભાઈ કુછડિયાના સુપુત્ર હસ્તે ચાંદીની જલધારા અર્પણ કરાઈ. કુછડી ખાતે આ આવેલા મંદિર ભીમ દ્વારા સ્થાનિત કરવામાં આવ્યું હતું. જ્યારે પાંડવો અજ્ઞાત વારસામાં હતા ત્યારે અહીંયા રાત રોકાયા હતા. અર્જુનનો નિયમ હતો કે મહાદેવ પૂજા કર્યા બાદ ભોજન લેવું, ત્યારે ભીમ દ્વારા રેતીનું શિવલિંગ બનાવ્યું, ત્યારબાદ પૂજા અર્ચના બાદ તે શિવલિંગ પથ્થર બની ગયું. 7મી સદીમાં પોરબંદર રાજા ખીમાજી જેઠવા દ્વારા આ મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું. ત્યારબાદ આ મંદિરનું નામ ભીમેશ્વર મહાદેવમાંથી ખીમેશ્વર મહાદેવ સ્થાપિત થયું. આ મંદિરમાં આજે ભનુભાઈ ઉકાભાઈ કુછડિયાના સુપુત્ર હસ્તે 6 કિલો ચાંદીની જલધારા અર્પણ કરાઈ હતી, જેમાં તેમના ઘરથી સામૈયા કાઢીને બળદગાડામાં ચાંદી જલધારા લઈને ગામ લોકો ધામધૂમથી ખીમેશ્વર મહાદેવ મંદિર ખાતે લાવીને ભનુભાઈ ઉકાભાઈ કુછડિયાના સુપુત્ર રણજીત કુછડિયા હસ્તે ચાંદીની 6 કિલોની જલધારા અર્પણ કરાઈ હતી. રામ મોઢવાડિયા સાથે ભલાભાઈ ખૂટી, પોરબંદર, સ્પીડ ન્યૂઝ 17. ઓમ નમઃ શિવાય, જય ખીમેશ્વર મહાદેવ. આજ રોજ ખીમેશ્વર મહાદેવને મંદિરે સ્વર્ગવાસી આત્મા છે ઉકાભાઈ બાલુભાઈ કુછડિયા તરફથી એમના સુપુત્ર શ્રી ભનુભાઈ ઉકાભાઈ કુછડિયા, કે જે હાલ ઇઝરાયલ સ્થાયી છે, અને એમના સુપુત્ર શ્રી રણજીત કુછડિયાના વરદ હસ્તે શ્રી ખીમેશ્વર મહાદેવને મંદિરે 6 કિલો ચાંદીને જલાધારી અર્પણ કરવામાં આવે છે, જેનું એમના ઘરેથી કુછડી એમના ઘરેથી ગામમાંથી સામૈયું કરી વાજતે ગાજતે અહીંયા લેવામાં આવ્યું છે, અને અહીંયા હમણાં જ મંદિરમાં પ્રસ્થાપિત કરી મધ્યાંતર આરતી અને ભોગ અને દીપમાળા જેવા વિશેષ કાર્યક્રમો આજના રોજ યોજવામાં આવ્યા હતા.